हम आ गए हैं गुजरात, प्रधानमंत्री नरेंद्र मोदी के अपने गृह राज्य। लेकिन यहाँ भी प्रोजेक्ट के लिए जमीन हासिल करना एक चुनौती है। यहाँ पर जमीन के सर्वे का तो काम हो चुका है, लेकिन जमीन अधिग्रहण का काम नहीं। बुलेट ट्रेन के रूट पर आगे बढ़ते हुए हम पहुँचे नवसारी। यहाँ में कई जगह सड़क किनारे और खेतों में नेशनल हाई स्पीड रेल कॉरपोरेशन की ओर से लगाए गए इस तरह के खम्भे दिखे। મારું નામ હિમાંશુ વસી છે। 2018 માં જ્યારે બુલેટ ટ્રેન અંતર્ગત પ્રોજેક્ટની જે શરૂઆત થઈ હતી, આ જિલ્લામાં ખેડૂતોમાં, અસરગ્રસ્ત ખેડૂતોમાં ખૂબ જ અસંતોષ વ્યાપી જવા પામ્યો હતો, જે અંગે ખેડૂતોમાં ચર્ચા હતી કે હવે શું કરવું જોઈએ, જમીન આપી એની સામે યોગ્ય વળતર મળતું નથી। તો અમે બધા ખેડૂતો, ખેડૂત આગેવાનો, અસરગ્રસ્ત ખેડૂતો સાથે ભેગા થઈને ચર્ચા કરી અને અને અમે ગામે ગામ પ્રવાસો કરી અસરગ્રસ્ત ખેડૂતોને અમે મળ્યા। ત્યારબાદ અમે સૌ ખેડૂતોએ એકજૂથ થવાનું નક્કી કર્યું। મારું નામ મહેન્દ્ર મનુભાઈ કોન્ટ્રા। બુલેટ ટ્રેન જમીન સંપાદન હેઠળ નવસારી જિલ્લાની આશરે 100 હેક્ટર જમીન ખેડૂતોની જઈ રહી હતી। મારું નામ સુનિલ સુમંતરાય નાયક। જી, બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં અસંખ્ય ખેડૂતો જોઈન્ટ થયા, એમાં અમરપર, પિંજરા, પછી આપણે કેસલી। મારું નામ હિતેશ નાયક, ગણદેવી તાલુકા, અંચેલી નવત। બુલેટ ટ્રેન અંતર્ગત ગણદેવી તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને ગુજરાત ખેડૂત સમાજ અને સિદ્ધાર્થભાઈની નિશ્રા હેઠળ જે એક લડત ચલાવી, એમાં જે વળતર મળ્યું છે, એમાં ડ્યુ ટુ સિદ્ધાર્થભાઈનો ફાળો અનેક ગણો છે, ખેડૂત સમાજનો ફાળો છે, અને ખેડૂતો આજે ખૂબ જે ખુશખુશાલ દેખાય છે એનું કારણ એક સિદ્ધાર્થભાઈ છે એવું અમે પોતે જરૂર માની રહ્યા છીએ। સભાની ચૂંટણી શરૂ થતાં બુલેટ ટ્રેનની કામગીરી અટકી પડી હતી, પણ હવે ચૂંટણી પૂર્ણ થતાં ફરી સેડ યુ હિઝ ફાધર વોઝ ઇટસેલ્ફ અ બીજેપી મેમ્બર, ઇલેક્ટેડ મેમ્બર, ક્ષેત્રે કોંગ્રેસના કાર્યકરો ભેગા થયા છે। અમારી માંગ એટલી છે કે લેખિતમાં હજુ સુધી કંઈ આપ્યું નથી, રેટ શું આપવાના એ લેખિતમાં આજ સુધી લેખિતમાં કંઈ પણ આપ્યું નથી। અમારી માંગ જ એ છે કે તમે જે આપ્યું છે કે 425 ગણા કંઈ આપવાના છે, પણ સાના 425 ગણા, લોકોને એમ કહે છે કે કરોડ રૂપિયા, પણ એ નહીં, લેખિતમાં અમને જોઈએ છે। લેખિતમાં આપો કે તમને આટલા મળશે, આના 425 ગણા મળશે, તો અમે જાતે માફી કરવા આવશું, પણ લેખિતમાં તમારે સદ્ધર રેટ આપવો પડશે, બજાર કિંમતની માર્કેટ વેલ્યુનું તમારે વેલ્યુએશન કરાવવું પડશે અને એ પ્રમાણે આપવું। મામલા March 2018 મેં ક્યા થા ઓર February 2019 મેં ઉસકા ફેસલા ભી આને વાલા થા, લેકિન માલૂમ નહીં હૈ ક્યું પીછે ચલા ગયા। और उसमें ये उस याचिका में हमारी यही चीज़ थी कि जो सोशल इम्पैक्ट है यहाँ पे, जो सोशल इम्पैक्ट का जो सर्वे प्रसार था, इसमें 23 गाँवों पहला ज मापड़ी करी गया था, एना पछी 19 जाहिरनामू बहार पड़ी गयु। 5 गाम में सख्त विरोध हतो, एवो विरोध के त्यां मापड़ी पण करवा नहीं दीधी थी। ए गाम में बड़जबड़ीपूर्वक मापड़ी करी गया पोलिस तंत्रना उपयोग थी, ने હવે 19-1 જાહેરનામું એ ગામો માટે, 5 ગામો માટે બહાર પાડ્યું છે। આમોળપોર છે, એમાં વેજલપોર છે, પઠાણ છે, પછી કેસલી છે ને પાટી છે, એ 5 ગામનો ગામોમાં હવે જાહેરનામું 19-1 બહાર। કાયદાકીય રીતના જોવા જઈએ આપણે 2013નો જે યુપીએ સરકારમાં જઈ રામ રમેશનો જે કાયદો જે જ્યારે ઘડી ગયા હતા, એ કાયદાકીય રીતના સેશન્સ આવે છે, એમાં 10-19 સુધીના સેશન્સ છે, એમાં 13મો સેશન છે, સેક્શન છે, એ સેક્શનમાં સ્પષ્ટ રીતના લખ્યું છે કે તમે જ્યારે જમીન સંપાદન કરવાનો હો ત્યારે અધિકારીની નિમણૂક કરો, એ કરી છે, 5 અધિકારી શ્રી આપણા નિમણૂક છે, ઓફિસર છે। પણ બીજું એમાં લખ્યું છે કે જમીન જતી હોય, હવે ધારો કે મારી જમીન જાય છે તો મને કહે છે કે ભાઈ તમારે 1 વીઘું જાય છે અને તમને 80 લાખ રૂપિયા આ રીતના ઓન પેપર મળે છે, એ મને બતાવવામાં આવે છે, ને ત્યાર પછી 19-1 જાહેરનામું બહાર પાડી શકાય। આમાં તો બધા જ સેક્શન કુદાવી ગયા અને સીધું જ 19-1 જાહેરનામું, આખરી જાહેરનામું બહાર પાડી દીધું સરકાર, એટલે આ તો તાનાશાહી કહેવાય કે તમે ડિક્લેર કર્યું જ નથી શું વળતર આપવાના ખેડૂતોને। ખેડૂતો આજે 2-2 વર્ષથી હું સાથે છું, આપણે બધા ખેડૂતો, ખેડૂત સમાજ સાથે છે, ખેડૂતો સાથે લડ્યા,
પણ તો પણ હજુ સુધી નિરાકરણ નથી આવી શક્યું. ને બીજું હું સરકારને કહેવા માગું છું કે નવસારી જિલ્લાનો એક પણ ખેડૂત સરકાર વિરુદ્ધ નથી, આ પ્રોજેક્ટ વિરુદ્ધ નથી, પહેલેથી જ એ લોકો ખાલી જે વિરુદ્ધ છે વર્તનનો વિરુદ્ધ છે. સરકાર વર્તન યોગ્ય રીતના ચૂકવશે, ખેડૂત ખુશે ખુશીથી જમીન આપશે. હમણાં પાવરગ્રીડની લાઇન જાય છે હાઈ ટેન્શનની, એમાં જે ક્રોપ ઇન છે એવોર્ડ રિવોર્ડ્સ તે સારા આપે છે. તો ખેડૂતોએ ખુશી ખુશીથી હાઈ ટેન્શન લાઇન બુલેટ ટ્રેન માટે જ થતી છે, એ થવા દીધી છે ખેડૂતોએ. પણ આમાં તો શું છે કે સરકાર શું જમીનનું આપશે શું નહીં આપશે હજુ સુધી ડિક્લેર નથી કર્યું. બીજું એક સરકાર માટે એક વસ્તુ છે કે 11/1 જાહેરનામું 2018 પડેલું, બે વાર રદ થયા, એ વ્યાજ ગણાય, એ સરકારે ભોગવવું પડશે. જો સરકાર આ રીતના ડીલે કરતી રહેશે તો સરકાર પર વ્યાજ વધતું જશે ને ખેડૂતોને તેનો ફાયદો જ થશે. એના કરતાં જેમ બને તેમ જલ્દી યોગ્ય નિરાકરણ આવી જાય ને જાહેર કરે વળતર અને ત્યાર પછી કાર્યવાહી ખુશી ખુશીથી કરી શકે.